આઝાદીના પ્રવેશદ્વાર દાંડીથી પવિત્ર ભૂમિએથી અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. કેન્દ્રના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ દાંડી મુકામે આવીને ત્રિરંગા યાત્રા કાઢી હતી, જેમાં નેતાગણ, વહીવટીતંત્ર અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. હર ઘર ત્રિરંગાનું સ્વપ્ન લઈને આગળ વધી રહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી સમગ્ર રાષ્ટ્ર ત્રિરંગામાં રંગાયું છે. તેના ભાગરૂપે સમગ્ર દેશમાં કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓ દેશ અને રાજ્યનું પરિભ્રમણ કરી રહ્યા છે. દેશ અને દુનિયામાં આઝાદીનું પ્રવેશદ્વાર ગણાતા દાંડીમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ત્રિરંગા યાત્રા કાઢી હતી. વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા સામે પણ વરસાદને લઈને સવાલ ઊભો થયો હતો, પણ તૂટીને બાદ કરતા કેન્દ્રીય મંત્રીએ બાપુને સૂતરની આંટી પહેરાવી હતી, સાથે દેશના ત્રિરંગાની શાન વધારતી વાત કરી હતી, જેમાં ભારત કોરોનાની રસીકરણમાં સફળતા મેળવી છે, જે મહાસત્તા ગણાતી અમેરિકા પણ મેળવી શકી નથી, પણ અમુક ઉગી નીકળેલા વિરોધીઓને ભાજપની સળી ગણાવી હતી. સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે તિરંગા યાત્રાઓનો દોર ચાલી રહ્યો છે. તમામ ભારતવાસીઓ અબાલ વૃદ્ધ આ યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. આ સમગ્ર આયોજનના ભાગરૂપે પૂજ્ય બાપુએ આઝાદીની લડત સમયે દાંડી યાત્રાનું જે આયોજન કરેલું ને મીઠા સત્યાગ્રહના નામે આઝાદીના ઇતિહાસમાં આ યાત્રા અમર થયેલી. અહીંયા પધારીને બાપુએ એક ચપટી મીઠું ઉપાડીને સવિનય કાનૂન ભંગની લડતનો પ્રારંભ કરેલો. એ ઐતિહાસિક સ્થળે આજે તિરંગા યાત્રાના સાક્ષી બનવાનો અવસર મને મળ્યો, એને હું મારું સદભાગ્ય સમજું છું. દાંડી ખાતે યોજાયેલી આ યાત્રામાં જિલ્લાનું વહીવટીતંત્ર, ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખશ્રી અને એની સમગ્ર ટીમ, ધારાસભ્ય શ્રી આરસી પટેલ, અન્ય સૌ આગેવાનો, અમારી સુગરના અને ડેરીના સુમૂલ અને વસુધરા ડેરીના અગ્રગણીઓ, આ ગામના સરપંચ શ્રી, એમની સમગ્ર ટીમ, સમગ્ર લોકોએ ઉત્સાહપૂર્વક અને ઉલ્લાસપૂર્વક આ યાત્રાની અંદર ભાગ લીધો. વરસતા વરસાદની અંદર પણ આનંદપૂર્વક આ યાત્રાની અંદર સૌ સામેલ થયા. દેશની આન બાન અને શાન જેવો આ તિરંગો અત્યારે ગગનમાં વિહરીને નવી પેઢીને સ્વતંત્ર સેનાનીઓના બલિદાનો, સ્વતંત્રતાની લડાઈમાં એ વખતના આપણા વડીલોએ કરેલો પુરુષાર્થ અને તપશ્ચર્યાની યાદી નવી પેઢીને મળી રહી છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દાંડીના આ તીર્થને વિકસાવવા માટેનું ખૂબ સુંદર આયોજન કરીને એ વખતનો સઘળો ઉપક્રમ, જેટલી જગ્યાએ બાપુ રાત્રિ નિવાસ કર્યો હતો, જ્યાં જ્યાં જે જે ઘટનાઓ બની હતી, એ તમામને મૂર્તિઓમાં કંડારીને આ યાત્રાના રૂટને બનાવીને એની અંદરથી કોઈ પસાર થાય તો સમગ્ર દાંડી યાત્રાનું એને સ્મરણ થાય એવી સુંદર વ્યવસ્થા અહીંયા નિર્માણ કરી છે, એ માટે એમને અભિનંદન. હું વટવાળ ગામનો રહેવાસી છું. મારું નામ કનુભાઈ હીરાભાઈ પટેલ છે. મારા ફાધર સ્વતંત્ર સેનાની હતા. એમણે ગામમાં સ્વતંત્ર માટે જે લડત ચલાવી હતી એમાં ઘણો મોટો ફાળો આપ્યો હતો અને આજે તો એ હાજર નથી. મારી મધર છે, એ પણ બહાર છે. બીજું તો 75 વર્ષ આઝાદી અમૃત મહોત્સવના 75 વર્ષ પૂરા થયા, એમાં અમારું જે સન્માન, મારા કુટુંબનું જે સન્માન કર્યું એ બદલ હું ઘણો આભારી છું. મટવાડમાં કેવી ચળવળ ચાલતી હતી? મટવાડમાં જ્યારે 1942માં જે ચળવળ ચાલેલી ત્યારે મારા ફાધર અને મારા આજુબાજુવાળા બી એમાં, અમારી કાકી હતી એક,
એ કાકીએ બહુ સહન કર્યું. મારી મધર, મારા બાપુજીની જે મધર હતી એને અહીંયા પોલીસે ગોદો માર્યો. કેટલા વખત સુધી એમ કે મને દુખાતું, એવા બધા ઘણા પ્રસંગ છે. અને મારી જે કાકી હતી, મોટી હતી, બીજી મોટી, એ તો દિલવાડા જતી ને ત્યારે પાણી નદી પાર કરતી, અને અહીંયાથી બધા ઘણા એના છોકરા બે ત્રણ બીજા અને અમારા ફળિયાવાળા એ દિલવાડા ભાગી ગયેલા. એ લોકોને ખાવાનું પહોંચાડવાનું, એ લોકોને જોવાના, એવું બધું કરતી. એની તમે જે વાત સાંભળતા આજે નથી અત્યારે, પણ એ તમને જો વાત કરે તો તમે ચકિત થઈ જાઓ કે આ મતવાડ ગામના જે પુરુષો અને સ્ત્રીઓએ કેટલું બલિદાન આપેલું છે. કેવું લાગે છે આજે અમૃત મહોત્સવમાં અમારું જે સન્માન થયું અને અમને યાદ કર્યા, એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. ત્રિરંગા યાત્રા સાથે સ્વતંત્ર સેનાનીના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ દૂધ સાથે છાણ પણ ખેડૂતો અને પશુપાલકો માટે આર્થિક ઉપાર્જન બની રહેશેનું ઉદ્બોધન કર્યું હતું. પરિમલ મકવાણા, હિન્ટ ન્યૂઝ, દાંડી.